चलो विद्यार्थी मित्रों ऑनलाइन एजुकेशन में आज धोरण 10 सामाजिक विज्ञान पाठ 16 आर्थिक उदारीकरण અને વૈશ્વિકરણ એના વિશે અભ્યાસ કરવાનો છે. આ અગાઉ આપણે આર્થિક વિકાસ પાઠ જોયો હતો, તેમાં આપણે આર્થિક વિકાસ એટલે શું, આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ, ઉત્પાદનના સાધનો, તેની ફાળવણી અને એ ઉપરાંત ત્રણ આર્થિક પદ્ધતિઓ કે જેમાં બજાર પદ્ધતિ, મૂડીવાદી પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્ર, આવી બધી પદ્ધતિઓનો અને આર્થિક વિકાસનો અભ્યાસ કર્યો હતો. હવે આજે પાઠ 16 જેનું નામ છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણ તેનો અભ્યાસ કરવાનો છે. ભારતે 1947 માં આઝાદી પ્રાપ્ત કરી ઝડપથી આર્થિક વિકાસ સાધવા માટે આપણી સરકારે આયોજનના માર્ગનો સ્વીકાર કર્યો. હવે આપણને બધાને ખબર જ છે કે આપણો ભારત દેશ 15 ઓગસ્ટ 1947 ના દિવસે આઝાદ થયો હતો. ભારતે આઝાદી પ્રાપ્ત કર્યા બાદ આર્થિક વિકાસ કરવાના પ્રયત્નો શરૂ કર્યા અને આ આર્થિક વિકાસ કરવા માટે ભારત સરકારે આયોજનનો માર્ગ અપનાવ્યો. એક પછી એક પંચવર્ષીય યોજનાના અમલ દ્વારા ઝડપી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનું કાર્ય હાથ ધર્યું. હવે ભારતે આર્થિક વિકાસ કરવા માટે એક પછી એક પંચવર્ષીય યોજનાઓનો અમલ શરૂ કર્યો અને આ પંચવર્ષીય યોજના દ્વારા ઝડપથી આર્થિક વિકાસ સાધવાનું કાર્ય હાથ ધર્યું. આ માટે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિઓની સમયે સમયે જાહેરાતો કરવામાં આવી, પરંતુ ઘણી યોજનાઓ પૂરી થઈ ત્યાં સુધી આર્થિક વિકાસ સાધવામાં સફળતા મળી નથી. હવે આ આયોજન દરમિયાન ભારતે જે આર્થિક વિકાસ સાધવાનું કાર્ય શરૂ કર્યું તેમાં તેને જુદી જુદી આર્થિક નીતિ, રાજકોષીય નીતિ અને નાણાકીય નીતિ ઘડી તેને બહાર પણ પાડી, પરંતુ અમુક વખતે એવું થયું કે જે પંચવર્ષીય યોજનામાં જે ક્ષેત્રનો વિકાસ કરવાનો હતો એ ક્ષેત્રનો વિકાસ પૂરતો થયો નહીં. સમય મર્યાદા પૂરી થઈ ગઈ, પણ એટલા સમયમાં જે કામ હાથ ધર્યું હતું તેને પૂરેપૂરું પાર પાડી શકાયું નહીં. આથી સરકારે નિષ્ફળતાના કારણોની તપાસ કરી ભૂતકાળમાં કરેલી ભૂલો સુધારી લેવા જુદી જુદી આર્થિક નીતિઓને નવો ઓપ આપવાનો નિર્ધાર કર્યો. આમ પંચવર્ષીય યોજનાઓની નિષ્ફળતાને કારણે સરકારે પોતાની ભૂલો સુધારવાનો વિચાર કર્યો. પંચવર્ષીય યોજનામાં એટલે કે ભૂતકાળમાં જે ભૂલો થઈ ગઈ હતી એ ભૂલોને સુધારીને હવે જુદી જુદી આર્થિક નીતિઓ ઘડવાનો એણે સ્વીકાર કર્યો. જે અંગે 1991ની ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક અને તેમાં આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા, જેને ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ તરીકે ઓળખવામાં આવે છે. આમ પંચવર્ષીય યોજનાઓમાં આપણે જે આર્થિક વિકાસ સાધવો હતો તે સાધી ન શકાય અને તેમાં જે ભૂલો અને ખામીઓ રહી ગઈ તે સુધારણા માટે સરકારે નવી આર્થિક નીતિ ઘડવાની શરૂઆત કરી અને એ પછી 1991માં સરકારે નવી ઔદ્યોગિક નીતિની શરૂઆત કરી. આ ઔદ્યોગિક નીતિમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણનો સમાવેશ થાય છે અને આ પાઠમાં આપણે આ ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ વિશે વિગતવાર માહિતી મેળવવાની છે. એટલે કે પ્રસ્તાવનામાં આપણે લખી શકીએ કે આઝાદી પછી ભારતે આર્થિક વિકાસ સાધવા માટે આયોજનનો માર્ગ અપનાવ્યો. આયોજનનો માર્ગ અપનાવ્યો. સરકારે એક પછી એક પંચવર્ષીય યોજનાઓનો અમલ શરૂ કર્યો. અમલ શરૂ કર્યો પરંતુ
જેતે ક્ષેત્રનો આર્થિક વિકાસ જેતે ક્ષેત્રનો આર્થિક વિકાસ કરી શકાયો નહીં કરી શકાયો નહીં માટે સરકારે પછી ઈસવીસન 1991 માં નવી ઔદ્યોગિક નીતિની શરૂઆત કરી હવે આ ઔદ્યોગિક નીતિમાં ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકરણનો ઉદ્ભવ થયો હવે એમ કે આપણા દેશના અર્થતંત્રને ઊંચું લાવવા અને દેશનો આર્થિક વિકાસ કરવા માટે સરકારે નવી આર્થિક નીતિ એટલે કે 1991 માં ઔદ્યોગિક નીતિ ઘડી નાખી જેમાંથી ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકરણનો ઉદ્ભવ થયો હવે આપણે સૌથી પહેલા ઉદારીકરણ વિશે સમજી એક 18 ઉદ્યોગો જાહેર સાહસો માટે અનામત હતા તે
અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. સરકારનું પહેલું કદમ એ હતું કે માત્ર 18 ઉદ્યોગો જાહેર સાહસ માટે અનામત રખાયા. સાહસ માટે અનામત હતા. બાકીના અન્ય ઉદ્યોગો માટે એમ કે પરવાનો મેળવી શકાતો હતો. એટલે બાકીના જે કે બીજા ઉદ્યોગ હતા તે ખાનગી ક્ષેત્ર પણ ચલાવી શકે પરવાનગી મેળવીને. બીજું, રેલવે અણુ ક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના તમામ ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. બીજો તબક્કો સરકારે એ અપનાવ્યો કે રેલવે અણુ ક્ષેત્ર અને સંરક્ષણ ક્ષેત્ર સિવાય બાકીના તમામ ઉદ્યોગો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મુકાયા. એટલે કે રેલવે અને સંરક્ષણ એટલે આર્મી, નેવી અને એરફોર્સ કે જે આપણી સુરક્ષા કરતા ત્રણ દળ છે, એ સંરક્ષણ ક્ષેત્રની અને દળની તમામ જવાબદારી જાહેર ક્ષેત્ર એટલે સરકારે પોતાના હસ્તક રાખી. બીજું છે રેલવે, તો રેલવેની જવાબદારી પણ સરકારે પોતાના હસ્તક રાખી. અને અણુ ક્ષેત્ર એટલે કે પરમાણુ બોમ્બ કે બીજા કોઈ પણ બોમ્બ કે જે લીગલી સાધન સામગ્રી આપણા યુદ્ધ માટે આપણે બનાવી એ બધું જવાબદારી સરકારે પોતાના હસ્તગત રાખી. આ ત્રણ ક્ષેત્ર જાહેર ક્ષેત્ર હેઠળ રાખવામાં આવ્યા. બાકીના બીજા અન્ય ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. એટલે કે એમાં ખાનગી ક્ષેત્ર પરવાનગી લઈને પોતાની રીતે કામકાજ કરી શકે. આ રીતે ઉદારીકરણને પ્રોત્સાહન આપવામાં આવ્યું. ત્રીજો પોઈન્ટ છે, ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી. ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી. એટલે કે પહેલા એવું હતું કે કોઈ પણ ખાનગી કંપનીએ અથવા ખાનગી વ્યક્તિએ પોતાની કંપની કે ઉદ્યોગ સ્થાપવો હોય તો ફરજિયાત સરકારની મંજૂરી કે પરવાનગી મેળવવી પડતી હતી. પરંતુ આ આર્થિક ઉદારીકરણ અપનાવ્યા પછી કોઈ પણ વ્યક્તિને જો નાનો કે મોટો ઉદ્યોગ શરૂ કરવો હોય તો એની ફરજિયાત જે નોંધણી કરવાની પ્રથા હતી તે રદ કરવામાં આવી. એના પછી છે, પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈઓ રદ કરવામાં આવી. એટલે કે જે ઉદ્યોગોથી હવા કે પાણીનું કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી તો એવા ઉદ્યોગો તમે કેન્દ્ર સરકારની મંજૂરી કે પરવાનગી વગર પણ સ્થાપી શકો છો. હવે એનાથી આગળ છે ઉદારીકરણના લાભો. હવે ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ જેથી ઉત્પાદનમાં વધારો થયો. હવે એનો પહેલો લાભ શું છે? તો ઉદારીકરણને કારણે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ. મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ.
અમે ત્યાં ઉદ્યોગ સ્થાપી શકે અને પોતાની રીતે મુક્ત વિકાસ કરી શકે છે. ઉદારીકરણની નીતિનો સ્વીકાર કરવાથી વિદેશ વ્યાપારને બળ મળવાનું શરૂ થયું અને વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ. હવે શું થયું કે ઉદારીકરણની નીતિને અપનાવવાથી વિદેશ વ્યાપારની વૃદ્ધિ થઈ. વિદેશ વ્યાપારની વૃદ્ધિ થઈ એટલે કે જ્યારે આપણે ઉદારીકરણ અપનાવ્યું તો આપણે નવી નવી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન શરૂ કર્યું કે જેની વિદેશોમાં ખૂબ જ માંગ હતી. એટલે આવી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરતા આપણો વિદેશ સાથે નિકાસ અને આયાતની પરંપરા વધી. આપણા વિદેશ વેપારને બળ પ્રાપ્ત થયું અને ધીમે ધીમે આપણા વિદેશ વેપારમાં વૃદ્ધિ થઈ. વિદેશ વેપારમાં વધારો થવાથી વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો થયો. વિદેશ વેપારમાં વધારો થવાથી વિદેશી હુંડિયામણમાં વધારો થયો. વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો થયો. એટલે કે જેમ જેમ આપણો વિદેશ સાથેનો વેપાર વધ્યો આપણી નિકાસો વધી એટલે એ નિકાસ પ્રમાણમાં વધારો થયો. આપણે જે વસ્તુ બનાવીએ ત્યાં અને એ બીજા દેશ અમેરિકા ચીન રશિયા એ બધામાં વેચાય તો એ દેશના ડોલરમાં આપણને આવક થાય. એટલે કે આપણી જે વિદેશી હુંડિયામણની આવક છે એમાં સતત વધારો થયો કે જે આપણા દેશ માટે આપણા આર્થિક વિકાસ માટે એક સારી બાબત ગણાય. એના પછી ઉદારીકરણના પરિણામે દેશમાં આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો. ઉદારીકરણના પરિણામે દેશની આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો. એટલે કે આંતરમાળખાકીય સગવડો એટલે એવી સગવડો કે જેની આપણી તાતી જરૂરિયાત હોય છે, જેમ કે બસ સ્ટેન્ડ, રોડ રસ્તા, પાણી, વીજળી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શિક્ષણ, આવી બધી જે આંતરમાળખાકીય સુવિધાઓ છે એ આ ઉદારીકરણ અપનાવ્યા પછી મહત્તમ અંશે વધવા લાગી. અને જેમ જેમ આવી આંતરમાળખાકીય સુવિધામાં વધારો થતો ગયો તેમ તેમ દેશના ઉદ્યોગો, ખેતી અને સેવા ક્ષેત્ર તમામ ક્ષેત્રનો વિકાસ થયો અને એણે આપણે આર્થિક વિકાસને પ્રોત્સાહન આપ્યું. હવે અત્યારે આપણે ઉદારીકરણના તબક્કા અને તેના લાભો જોયા. હવે જે વસ્તુના ફાયદા હોય તેમ તેના ગેરફાયદા પણ હોય. જે વસ્તુથી લાભ થતો હોય તો એનાથી થોડું ઘણું નુકસાન પણ થતું હોય. એટલા માટે હવે આપણે ઉદારીકરણના ગેરલાભ જોઈશું કે ઉદારીકરણના ગેરલાભો. હવે ઉદારીકરણના ગેરલાભોમાં ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારા સામેના વલણોમાં ઘટાડો થઈ શક્યો નથી. ખાનગી ક્ષેત્રના અંકુશોમાં ઘટાડો થવા છતાં ઇજારા
ફાળો કરી શક્યા નહીં માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્ર વિકાસમાં પાછળ રહી ગયું એનો બીજો ગેરલાભ કે માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન કેન્દ્રિત થવાથી ધ્યાન કેન્દ્રિત થવાથી કૃષિ ક્ષેત્ર પાછળ રહી ગયું પાછળ રહી ગયું હવે આ એનો બીજો ગેરલાભ છે કે માત્ર અને માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર ધ્યાન આપવામાં આવ્યું ઉદારીકરણ અપનાવ્યા પછી નાના ભારત જે કૃષિ પ્રધાન દેશ છે એમાં મોટા ભાગનો ગામડાઓનો બનેલો દેશ છે મોટા ભાગે લોકો ખેતી જ કરે છે તો આપણી સૌ પ્રથમ પ્રાથમિક જરૂરિયાત કૃષિ છે તો તેનો વિકાસ આપણે પ્રથમ કરવો જોઈએ પરંતુ આ ઉદારીકરણ અપનાવ્યું ત્યારે તેનો વિકાસ પાછળ રહી ગયો અને ઔદ્યોગિક વિકાસ કેન્દ્ર સ્થાને રહ્યો
હવે ખાનગીકરણ એટલે શું ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે છે ખાનગીકરણ બે માટે થઈ શકે છે હવે જો સામાન્ય અર્થમાં ખાનગીકરણ એટલે શું તો ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય તેની માલિકી કોઈ ખાનગી કંપનીને કે પેઢીને સોંપી દેવામાં આવે છે આ ખાનગીકરણ બે તબક્કે કરવામાં આવે છે પહેલા જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યા હોય તે ક્ષેત્રો ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવે છે હવે પહેલા તબક્કામાં એવું છે કે જે ક્ષેત્રો જાહેર ક્ષેત્ર માટે અનામત રાખ્યા હોય તેને ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવે છે બીજું રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને માત્ર સંચાલન ખાનગી કંપનીને સોંપે છે અથવા સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી ખાનગી કંપનીને સોંપે છે જો બીજા તબક્કામાં એવું છે કે અમુક એવા સાહસો છે કે જેની માલિકી રાજ્ય પોતાના હસ્તક રાખે અને સંચાલન માત્ર ખાનગી કંપનીને સોંપી દે છે અને બીજી ઘણી વાર એવું પણ થાય છે કે સંચાલન રાજ્ય સરકાર પોતે કરતી હોય અને માલિકી માત્ર ખાનગી કંપનીને સોંપી દે છે હવે આ ખાનગીકરણના અર્થમાં જોઈએ તો રાજ્ય હસ્તક સાહસોની માલિકી ખાનગી ક્ષેત્રને ખાનગીકરણના લાભો હવે જો તેમાં પહેલો લાભ છે ખાનગીકરણની નીતિના કારણે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો નોંધાયો છે હવે ખાનગીકરણની નીતિના કારણે ખાનગીકરણ
એકમો વધ્યા છે વધ્યા છે એટલે કે એક જ વસ્તુનું જુદી જુદી કંપનીઓ અને જુદી જુદી પેઢીઓ દ્વારા ઉત્પાદન કરતા એકમોની સંખ્યામાં વધારો થયો છે જેમ કે આપણે ઉદાહરણ જોઈએ તો પેન પેન બનાવતી ઘણી બધી કંપનીઓ હવે આપણા ભારત દેશમાં છે એ જ રીતે મોબાઈલ ટીવી જુદી જુદી કંપનીઓના ઘણા બધા કરતા ટીવી ફ્રીજ વગેરે મળી આવે છે ખાનગીકરણના પરિણામે મૂડીગત અને વપરાતી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે ખાનગીકરણના પરિણામે મૂડીગત અને ઉત્પાદિત વસ્તુના એકમોમાં ઉત્પાદિત વસ્તુના એકમોમાં વધારો થયો છે એટલે કે ખાનગીકરણ જ્યારથી અપનાવ્યું ત્યારથી મૂડીગત અને ઉત્પાદિત એટલે કે જીવન જરૂરિયાતની જુદી જુદી ઉત્પાદિત વસ્તુઓના એકમો વધ્યા છે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રની કાર્યક્ષમતામાં સુધારો થયો છે એટલે કે જેવા જાહેર ક્ષેત્રો એ બિન કાર્યક્ષમ પડી રહેતા કોઈ વસ્તુનું ઉત્પાદન અઠવાડિયામાં કરવાનું હોય તો મહિને મહિને થતું ત્યાંના મજૂરો કાર્યકરો બેદરકાર રીતે બેસી રહેતા ટાઈમે ઉત્પાદન કરીને આપતા નહીં પરંતુ આ જાહેર સાહસોનું ખાનગીકરણ કરવામાં આવ્યું ખાનગી કંપનીઓ હેઠળથી એકમો મૂકવામાં આવ્યા એટલે તેની કાર્યક્ષમતામાં સુધારો થયો અને વસ્તુ તથા સેવાઓનું ઝડપી ઉત્પાદન કરી શકાયું છે હવે આપણે ખાનગી ક્ષેત્રના ગેરલાભો જોવાના છે હવે ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે એટલે શું કહે છે કે આ ખાનગીકરણ અપનાવવાથી આર્થિક સત્તા એટલે જે મોટી મોટી કંપનીઓની પેઢીઓ છે કે જેની પાસે મૂડી વધારે છે રૂપો વધારે છે એવી કંપનીઓએ પોતાની સત્તા સ્થાપી લીધી છે અને કેન્દ્રીકરણ કરી રાખ્યું છે કે જેનાથી ઇજારાશાહી એટલે કે એવી વસ્તુઓ માત્ર એ જ કંપનીઓની પેઢીઓ બનાવી શકશે બીજી પેઢીઓને એ ટેકનોલોજી અને મૂડીનો અભાવ છે એટલે એવી કંપનીઓની પેઢીઓએ પોતાની ઇજારાશાહી અપનાવી લીધી છે એટલે કે આ પ્રક્રિયાથી એક તો આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે અને
નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ થઈ શક્યો નથી હવે શું કહે છે કે આ ખાનગીકરણ કરવાથી માત્ર મૂડીવાદી પદ્ધતિમાં વધારો થવાથી મોટા અને ભારે ઉદ્યોગોનો જ વિકાસ થયો છે જ્યારે જે નાના અને ગૃહ ઉદ્યોગો છે જેવા કે કાપડ હણવા અગરબત્તી બનાવવી દિવાસળીઓ બનાવવી ભરત ગૂંથણ આવી જે નાની નાની કલા કારીગરીના ઉદ્યોગો છે તેને ખાનગીકરણની પ્રક્રિયા દરમિયાન ધ્યાનમાં લેવામાં આવ્યા નથી એટલે તેમનો વિકાસ થઈ શક્યો નથી ખાનગીકરણના પરિણામે ભાવો અંકુશમાં રહ્યા નથી જેથી ભાવ વધારવાની સમસ્યા ઊભી થઈ છે ખાનગીકરણની પ્રક્રિયાને પરિણામે ભાવો અંકુશમાં રહ્યા નથી ભાવો અંકુશમાં રહ્યા નથી જેથી ભાવ વધારાની સમસ્યા જેથી ભાવ વધારાની સમસ્યા ઊભી થઈ છે ઊભી થઈ છે હવે શું કહે છે કે આ ખાનગીકરણ થવાથી જે પોતાની કંપનીઓને પેઢીઓએ નવી નવી વસ્તુઓનું ઉત્પાદન આપ્યું તો તેમણે પોતાની રીતે ઊંચા ભાવો નક્કી કરી લીધા છે કારણ કે આ પ્રક્રિયામાં રાજ્યનો કે સરકારનો કોઈ હસ્તક હોતો નથી માત્ર બજાર અને વસ્તુ કે સેવાને આધારે ભાવો નક્કી થતા હોય છે એટલે કંપનીઓ પોતાની નફો થાય